સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સીએનજી કારમાં અચાનક જ આગ લાગી. હજીરા ઈચ્છાપુર રોડ પર કારમાં આગ લાગવાની ઘટના. અચાનક કારમાં આગ લાગવાને કારણે નાસભાગ મચી ગઈ છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં. તો આ દ્રશ્યો સીધા સુરતના ઈચ્છાપુર રોડ ખાતેના તેજસ મોદી મારફતે જોડાઈ ગયા છે. તેજસ, શું વિગતો, કઈ રીતે આગ લાગી? સમગ્ર ઘટના મોડી રાતની છે, જ્યારે હજીરા ઈચ્છાપુર રોડ પરથી એક સીએનજી કાર પસાર કરી રહી હતી. અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. કારમાં બેઠેલા તમામ લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ જે રીતે આગ લાગી હતી, આગની અંદર સમગ્ર જે કાર હતી વળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ફાયરની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા આગની અંદર સંપૂર્ણ કાર વળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જે લોકો અંદર બેઠા હતા તમામ ઉતરી ગયા હતા. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સંપૂર્ણ તપાસ બાબત કહી શકાશે કે આ ખરેખર આગનું કારણ શું છે. પરંતુ અનેક વખત સીએનજી કારોમાં આગ લાગવાની ઘટના બની છે, તેમાં શોર્ટ સર્કિટ મુખ્ય કારણ અત્યાર સુધીમાં સામે આવ્યું છે. બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો સુરતમાં કુબેરજી ગ્રુપને ત્યાં દરોડાનો મામલો. કુબેરજી ગ્રુપના પાર્ટનર જયંતી પટેલને અટકાવ્યો. આઈટીએ રૂપિયા 140 કરોડની એન્ટ્રીના સ્ટેટમેન્ટ લીધા છે. સ્ટેટમેન્ટ દરમિયાન જયંતી પટેલને અટકાવ્યો. આઈટી દબાણ કરી 6 કલાક પૂછપરછ કરતું હોવાનો આરોપ લગાવ્યો છે. જયંતી પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. તો આઈટીના દરોડા, આઈટી 140 કરોડની એન્ટ્રીના લીધા છે સ્ટેટમેન્ટ. ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે. ચેતન, શું વિગતો? જી ચોક્કસ, 10 દિવસ પહેલા જ કુબેરજી ગ્રુપ છે તેમને ત્યાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન રૂપિયા 200 કરોડથી વધુના જે બેનામી જે વ્યવહારો છે તે મળી આવ્યા હતા. હજી પણ જે કુબેરજી ગ્રુપ છે ત્યાં દરોડાની કાર્યવાહી યથાવત છે. હજી પણ જે બિલ્ડર તથા ભાગીદાર જયંતી પટેલ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે દરમિયાન મોડી સાંજે જયંતી પટેલની જે પૂછપરછ ચાલી રહી હતી, રૂપિયા 140 કરોડની જે બે એન્ટ્રીઓ હતી તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એકાએક જ જયંતી પટેલને એટેક આવી ગયો હતો, જેમને તાબડતોબ 108 મારફતે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ જે જયંતી પટેલનો જે પુત્ર છે તેમના દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે પોતાના પિતાને રોજના 6-6 કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોતાના દસ્તાવેજ ન હોવા છતાં આઈટી દ્વારા એવું દબાણ કરવામાં આવ્યું છે કે આ જે દસ્તાવેજ છે તે તેમના છે એવું સ્વીકારી લેવામાં આવે. હાલ જે રીતે તેમની જે હાલત છે ખૂબ જ ગંભીર છે, તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ. આઈટીએ કડક પૂછપરછ કરી જયંતી પટેલના દીકરાનો આક્ષેપ છે. પૂછપરછને કારણે તેમની તબિયત લથડી.